નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર. આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ મિત્રો વિનામૂલ્યે પ્લોટ યોજના. મિત્રો, કોને કોને લાભ મળશે, ફોર્મ કઈ જગ્યાએ ભરવું, મફતની અંદર આ પ્લોટ મળશે. 100 ચોરસવારની અંદરનો પ્લોટ છે, એક ગ્રામ્ય વિસ્તારના જમીન વિહોણા મજૂર છે અને ગ્રામ્ય કારીગરોને મફત પ્લોટ છે એ સરકારે આપવાનો કહેવાય કે નિર્ણય કર્યો છે. આગળનો પરિપત્ર પણ છે. વિશેષ વિગતવાર માહિતી મેળવીએ આ વિનામૂલ્યે પ્લોટ યોજનાની. ચેનલની અંદર નવા આવેલા હોવ ખાસ કરીને તો તેને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોની અંદર વાત કરીએ વિનામૂલ્યે મફત પ્લોટ યોજના. આ યોજનાની સંપૂર્ણ માહિતી વિગતવાર આની અંદર બતાવવામાં આવેલી છે. ખાસ કરીને યોજનાનું સંપૂર્ણ નામ, કેટલી સહાય મળશે, કયા કયા પુરાવો જોશે, ફોર્મ કેવી રીતે ભરવું, કઈ જગ્યાએ ભરવું. સૌપ્રથમ વાત કરીએ તો યોજનાનું નામ એટલે કે વિનામૂલ્યે મફત પ્લોટ યોજના. એની અંદર વાત કરીએ મિત્રો, ખાસ કરીને 100 ચોરસવારની અંદર છે પ્લોટ મળવાપાત્ર થશે સરદાર આવાસ યોજનાની અંદર. ખાસ કરીને આ જે યોજના છે રાજ્યના ગ્રામ્ય વિસ્તારની અંદર ગરીબી રેખા નીચે જીવતા જમીન વિહોણા ખેતમજૂરોને કહેવાય ને કે લાભ મળવાપાત્ર થશે. હવે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા જોશે. પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટો જોશે, રેશન કાર્ડની એક નકલ જોશે, ઓળખપત્ર તમારું જે તે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ઓળખપત્ર જોશે, જાતિનો દાખલો એસીબીસી એસટી ઓબીસીની અંદર આવતા હોય એનો દાખલો જોશે, પછી આવકનું પ્રમાણપત્ર જોશે, બેંક પાસબુકની ઝેરોક્સ, IFSC કોડ દેખાતો હોય અને અકાઉન્ટ નંબર ચોખ્ખા દેખાતા હોય એ પાસબુકની ઝેરોક્સ અને કોટેશન જોશે. હવે મિત્રો, આ યોજનાની અંદર લાભ કોણ કોણ લઈ શકે તો કે રાજ્ય સરકારની ગરીબી લક્ષી જે કહેવાય ને કે યોજનાની અંદર લાભ છે ગ્રામ્ય વિસ્તારના ગરીબી રેખા નીચે જે નોંધાયેલ વ્યક્તિઓ છે એ મેળવી શકે છે લાભ. પોતાને કોઈ કહેવાય ને પ્લોટ કે મકાન ન હોય તેવા પણ આ લોકો છે આ યોજનાનો લાભ છે મેળવી શકે. ખાસ કરીને અરજદાર સરકારી રહેઠાણ કે અન્ય યોજનાનો લાભ લીધેલો ન હોય હોવો જોઈએ એ પણ ખાસ કરીને આ અરજીનો લાભ ઉઠાવી શકે છે. અરજદાર પાસે પિયતવાળી જમીન કહેવાય ને કે 1/2 હેક્ટરથી વધારે ન હોવી જોઈએ અથવા બિન પિયતવાળી જમીન છે એ 1 હેક્ટરથી કહેવાય ને કે ખેતીની જમીન ન હોય તેવા લોકો કહેવાય ને કે આ યોજનાનો લાભ છે મેળવી શકે છે. એટલે કે જમીન હોય અને જો તમારી પિયતવાળી હોય તો 1/2 હેક્ટર અને બિન પિયત હોય તો 1 હેક્ટર છે એ એનાથી વધુ હોય તો ના મળે, એનાથી ઓછી હોય તો મળવાપાત્ર થશે. જો પતિ પત્ની સાથે રહેતા હોય તેમાં પતિ કે પત્નીને નામે કોઈ પ્લોટ કે મકાન ન હોય અને છેલ્લા 5 વર્ષથી એક જ ગામમાં વસવાટ કરતા હોય તો તે બેમાંથી કોઈ એક વ્યક્તિ એવો કહેવાય ને કે આ યોજનાનો લાભ મેળવી શકશે. એટલે ખાસ કરીને આ યોજનાની અંદર ખાસ ધ્યાન રાખીએ, જો પતિ પત્નીને નામે કોઈ પણ જાતનો પ્લોટ ન હોય, મકાન કે ન હોય, છેલ્લા 5 વર્ષથી એ જ ગામમાં રહેતા હોય તો એક વ્યક્તિ છે આ યોજનાનો લાભ મેળવી શકશે એની અંદર. આ યોજનાની અંદર મિત્રો, બહાર ગામના વતની હોય તો જે ગામમાં રહેતો હોય તે ગામનું કહેવાય કે ગરીબી રેખાનું કાર્ડ ધરાવતો હોવો જરૂરી છે. આવી વ્યક્તિઓ તેના મૂળ ગામમાંથી ત્યાંથી કહેવાય ને કે પોતાના જે સરપંચશ્રી પાસેથી છે લાભાર્થી હોય, અમારા ગામમાં સરદાર પટેલ આવાસ યોજનાનો લાભ લીધો નથી એવો દાખલો છે લાવવાનો રહેશે. આ યોજનાની અંદર તથા તે ગામનો કહેવાય કે મૂળ વતનમાં તેને તેની પત્નીના નામે કહેવાય કે પોતાનું મકાન પણ ન હોવું જોઈએ અને BPLની વ્યાખ્યામાં આવતો હોવો જોઈએ તેને એનો એક દાખલો છે એ જરૂરી પડશે. એનાથી વિશેષ વાત કરીએ, સરદાર પટેલ આવાસ યોજનાની અંદર લાભ ગરીબી રેખા નીચે જીવતા ગ્રામ્યજનોને કહેવાય ને કે ફક્ત એક જ વખત મળી શકશે, વારંવાર નહીં મળે. આ યોજનાની અંદર તમારું મકાન કેવું બનશે તો કે ઓટલા સિવાયનું મકાનનું બાંધકામનું ક્ષેત્રફળ છે 22.90 ચોરસ મીટર છે એથી ઓછું ન હોવું જોઈએ. આ યોજનાની અંદર મકાનનું ખોદકામ છે 0.90 મીટર સુધી અથવા પાળી જે માટી કહેવાય કે મળે ત્યાં સુધી એ બેમાંથી વધુ હોય ત્યાં સુધી કરવાનું રહેશે. જે પ્લેન્થથી ધાબા સુધીની ઊંચાઈ છે 2.70 મીટરની રાખવાની રહેશે. મકાનની કહેવાય ને કે પેરાપેટમાં ઊંચાઈ છે 0.30 મીટર રાખવાની રહેશે. આ યોજનાની અંદર તમારું મકાન કેવું બનશે એની અંદર વાત કરીએ તો આગળ કે કહેવાય ને કે ઓરડાનું માપ છે એ 3.35x4.98 મીટર હોવું જોઈએ. સંડાસ બાથરૂમનું માપ છે 1x1.82 મીટર હોવું જરૂરી છે. પ્લેન્થની ઊંચાઈ છે 0.30 મીટર, પ્લેન્થની ધાબા સુધીની ઊંચાઈ 2.15 મીટરની હોવી જોઈએ છે. એક બાજુના ભાગમાં સંડાસની કહેવાય ને કે તથા બાકીના ભાગમાં બાથરૂમની જોગવાઈ રાખવાની રહેશે અને આગળના ભાગે 1.80 મીટર પહોળાઈનો કહેવાય ને ખુલ્લો ઓટલો અને જમીન છે 0.30 મીટર ઊંચાઈનું
બનાવવાની રહેશે. વિશેષ વધુ માહિતી માટે છે તેની ઓફિશિયલી વેબસાઇટ ઉપર તમે સંપર્ક કરી શકો છો, panchayat.gujarat.gov.in, અથવા તમે જે કહેવાય ને કે અહીંયા આપેલી જે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જે યોજનાની આ જે વિશેષ વેબસાઇટ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે ત્યાંથી વિશેષ છે તમે માહિતી મેળવી શકો છો. ફોર્મ પણ મિત્રો બતાવું છું કે કેવી રીતે તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે, તમને આગળ બતાવું છું કે કોઈ પણ જાતની ખોટી માહિતી નહીં. આ તમને વિશેષ ફોર્મ પણ બતાવું છું અને વેબસાઇટ પણ છે તમને આપેલી છે. તો આ વિડીયોને વધારેમાં વધારે મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો આ સરદાર પટેલ આવાસ યોજનાનું ફોર્મ છે ખાસ કરીને, એની અંદર તમારે જો આ ફોર્મ જોતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદરથી તમને મળી જશે. નામ, ગામ, તારીખ રહેશે. અહીંયા મિત્રો આ તમારે ફોર્મ છે એ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત કચેરીની અંદર જમા કરાવવાનું રહેશે. ખાસ કરીને મિત્રો અહીંયા સવિનય સાથે જણાવવાનું કે નીચે હું સહી કરનાર જે તે તમારું નામ હોય એ જેનો રહેવાસી હોય એ તે તેનો તાલુકો હોય એ તાલુકો ખાસ કરીને લખવાનો છે. અને ખાસ કરીને જે તે વિગત છે અહીંયા ભરી દેવાની છે. પછી એનું પૂરું નામ, પિતાનું પૂરું નામ, જાતિ કઈ આવે છે, સરનામું એનું જે તે પૂરું સરનામું હોય, પછી ઉંમર, વર્ષ, ધંધો શું કરે છે ખાસ કરીને, વાર્ષિક આવક કેટલી. અહીં મિત્રો પ્લોટની ફાળવણીની વિગત અને કહેવાય ને કે ખાસ કરીને હુકમ સાથે સાથે પ્લોટ નંબર અને સનદની તારીખ નાખવાની રહેશે. કુટુંબના સભ્યની સંખ્યા વિગત છે અહીંયા તમારે જાણ કરવાની રહેશે. અહીંયા પછી એનું એક પ્રમાણપત્ર છે. આ પ્રમાણપત્રની અંદર છે તમારે જે ફિલઅપ જે વાંચી જવાનું પૂરેપૂરું, આ બરાબર જ છે ને. ખાસ કરીને જે સદર છે હું મકાન સાહેબ માટે કોઈ પણ સંસ્થામાંથી કહેવાય ને માંગણી હલ કરી નથી, જે બીજી કોઈ પણ જગ્યાએથી સહાયની માંગણી કરી નથી ને એ વિશેષ તમારે જોઈ જવાનું. અને તમારે છે આ જે વિશેષ રજૂ થયા બાદ તમારે અહીંયા જે કહેવાય ને કે રેશન કાર્ડની ઝેરોક્ષ આપવાની છે અને સાથે સાથે અહીંયા તમારી સહી કરવાની છે. અને આગળ વાત કરીએ મિત્રો તો આ જે છે એ ગ્રામ્ય કક્ષાના જે કર્મચારીએ ચેક કરવાનું છે એનું ચેકલિસ્ટ છે. કાયમી રહે છે, કેટલા વર્ષથી રહે છે, ધંધો શું છે, એ બધી વસ્તુ છે એ લોકોને ચેક કરવાની છે. અને ખાસ કરીને જે લોકોએ તપાસણી કરી હશે એ લોકો, એના પછી નમૂના નંબર 3 છે એ સુપરવાઇઝર કક્ષાની તપાસણીનું ફોર્મ છે. જે હવે આવકની તપાસણી, રહેણાંક અંગેની તપાસણી, પ્લોટની તપાસણી, ખુલ્લો પ્લોટ છે કેવી રીતે પ્લોટ છે બધી તપાસણી કરીને ત્યારબાદ છે આ ફોર્મ ફિલઅપ કરશે. અને લાસ્ટમાં જે તપાસ કરેલી જે હશે જે કહેવાય ને વિસ્તરણ અધિકારીનું નામ અને એનો હોદ્દો અહીંયા લખવામાં આવશે. અને ત્યારબાદ કહેવાય ને કે આ જે ચેકલિસ્ટ આવશે એ તાલુકા કક્ષાએ કહેવાય ને કે તાલુકા કચેરીનું આ ચેકલિસ્ટ છે એની અંદર તમારું ચેક કરીને લાસ્ટમાં તાલુકા વિકાસ અધિકારીની ટીડીઓ સાહેબની સાઇન છે અહીંયા આવશે. આ ફોર્મ જોતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં મળી જશે અને વિડીયોને શેર કરશો. મિત્રો વધુ માહિતી માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લો. ખેડૂતો અને ગુજરાત સરકારની તમામ યોજના આજે જ મેળવવા માટે આ રેડ બટન દેખાય છે સબસ્ક્રાઇબ કરો, તેને સબસ્ક્રાઇબ કરો અને જ્યાં બેલ આઇકોન પ્રેસ થઈ રહ્યું છે તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અનએકેડેમીમાં જોડાવા માટે નકુમરીસ કોડ યુઝ કરશો તો તમને તેમાં 10% ડિસ્કાઉન્ટ મળશે. વધારે ઇન્ફોર્મેશન માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો તમારા ઘર બેઠા અનએકેડેમીના માધ્યમથી ક્લાસ 1 થી 3 લગણની.